આનંદ તીર્થે પોતાની બુદ્ધિ અને ચાલાકીથી તેમણે એવી પરિસ્થિતિ બનાવી કે તેઓ હંમેશા ગૌતમની શારીરિક હાજરીમાં જ રહે. ગૌતમે તેમને ચેતવ્યા કે આ રીતે જીવનને જડી ન દેવું જોઈએ. તમે મને એવી રીતે બાંધી રહ્યા છો જે રીતે એક પત્ની પોતાના પતિને બાંધે છે. આનંદ તીર્થ ગૌતમના મોટા ભાઈ હોવાને કારણે તેમણે સંન્યાસ લીધો તે પહેલા તેમણે ગૌતમ સામે એક શરત મૂકી. તેમણે કહ્યું, અત્યારે હું તારો મોટો ભાઈ છું, હું તને જે ઈચ્છું તે કરવાનો આદેશ આપી શકું છું, પણ એકવાર હું તારો શિષ્ય બની જઉં પછી મારી પાસે એવી કોઈ શક્તિ નહીં રહે, એટલે મને અધિકારનો ઉપયોગ કરવા દે. હવે હું તને કહું છું, હું તારો શિષ્ય અને સંન્યાસી બનું પછી તું મને ક્યારેય પોતાની શારીરિક હાજરીથી દૂર નહીં કરે. હું હંમેશા તારી શારીરિક હાજરીમાં જ હોવો જોઉં. ક્યારેય એવું નહીં કહે કે ત્યાં જાઓ, પેલું કરો, આ કરો. હંમેશા તારે મને પોતાની બાજુમાં જ રાખવાનો. ગૌતમે કહ્યું કે તમે તો મને એક પત્નીની જેમ બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમારે ક્યારે કોઈને પ્રેમ નહીં કરવાનો, તમારે ક્યારે આવું નહીં કરવાનું. આ તમારી માટે સારું નથી, એ બિલકુલ તમારા કલ્યાણના હિતમાં નથી. પણ મોટા ભાઈ તરીકે તમે માંગી રહ્યા છો અને આગ્રહ કરી રહ્યા છો તો હું એનું પાલન કરીશ. પણ હું કહું છું કે તમારી માટે સારું નથી. આનંદે કહ્યું, કંઈ વાંધો નહીં, પણ હું તારી શારીરિક હાજરીમાં જ રહીશ. તેમણે તેને મૂર્ખામીની હદ સુધી પકડી રાખ્યો. આ ગૌતમની શારીરિક હાજરીમાં રહેવાની ઈચ્છા તેમણે તેની મૂર્ખામીની હદ સુધી પકડી રાખી. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે જ્યારે 8 વર્ષ પછી ગૌતમ તેમના પત્નીને પાછા મળવા ગયા, જે કમસે કમ તેમની પત્ની હતી યશોદરા. યશોદરા ખૂબ જ ગૌરવશાળી સ્ત્રી હતી. તે સમયે ગૌતમ તેમના પતિ હતા અને યશોદરાને એક નાનું બાળક હતું. ગૌતમ અડધી રાતે તેમને કહ્યા વગર ઘર છોડીને ગયા હતા, એક ચોરની જેમ. તેમણે એવું કર્યું કારણ કે તેમણે એવું સ્વીકારેલું હતું કે તેમની પાસે પત્નીને સામનો કરવાની હિંમત નહોતી. જો તેમણે પત્નીની આંખોમાં જોયું હોત તો સત્યની શોધમાં જવાનો તેમનો નિર્ધાર કદાચ ડગી ગયો હોત. જો તેઓ તેમના બાળકને જુવત જ્યારે બાળક જાગતું હોય અને તેમને પિતા કહે તો તેમની જાણવાની ઝંખના કદાચ ડગમગી શકત, એટલે તેઓ રાત્રે નીકળી ગયા. હવે તેઓ 8 વર્ષ પછી પાછા જઈ રહ્યા છે એક સંપૂર્ણ આત્મજ્ઞાની તરીકે. પણ તેઓ યશોદરાની લાગણીઓની કદર કરવા માટે પૂરતા સંવેદનશીલ છે અને તે હજી પણ ગુસ્સામાં છે તેના જીવનમાં જે કંઈ બન્યું તેના કારણે. ગૌતમના જીવનમાં જે કંઈ બન્યું તે અદ્ભુત છે. યશોદરા સાથે જે કંઈ થયું તે સારું નથી, તેઓ તે જાણતા હતા. તો તેઓ ત્યાં જઈ રહ્યા છે એ જોવા માટે કે 8 વર્ષમાં તેણીએ જે કંઈ ગુમાવ્યું તેની ભરપાઈ કરવા માટે હવે તેઓ શું આપી શકે છે. તો એક સંવેદનશીલ પરિસ્થિતિ છે, એટલે તેઓએ આનંદને કહ્યું કે આ એક વખત મેં તમને આપેલા વચનમાંથી મને મુક્ત કરો. આ મારી માટે નથી, મારી માટે તે મારી પત્ની નથી, એ વસ્તુથી હું આગળ વધી ગયો છું. પણ તેની માટે હજુ પણ હું તેનો પતિ છું, જેણે તેને કહ્યા વિના, તેને ચેતવ્યા વિના તેને છોડી દીધી હતી. એટલે આ તેની માટે એક ખૂબ જ ભાવુક લાગણી છે. તે એક ગૌરવશાળી સ્ત્રી છે, તમારે માટે ત્યાં હોવું સારું નથી. આનંદે કહ્યું, તારે તારું વચન પાળવું જ જોઈએ. ગૌતમ નમીને બોલ્યા, ઠીક છે, અને તેઓ તેમને ત્યાં પણ તે પરિસ્થિતિમાં લઈ ગયા. જ્યારે યશોદરાએ જોયું કે તેઓ તેનો સામનો કરવા માટે એક સાથી સંન્યાસીને સાથે લઈને આવ્યા છે, તે એકદમ ગુસ્સામાં આવી ગઈ.
ગૌતમ આ જાણતા હતા. તેમણે કહેલું કે એકવાર મેં આપેલા વચનમાંથી મને મુક્ત કરો. આમાં કોઈ આધ્યાત્મિક બાબત નથી જે તમે ચૂકી જશો. અમારી પત્ની વિશે છે. તેમણે કહ્યું ના. પછી ગૌતમના જીવનના અંતમાં ગૌતમના કાર્યથી ઘણા આત્મજ્ઞાનીઓ થયા, પણ આનંદ હજુ એ જ વ્યક્તિ હતા. તેમણે આપણી માટે એક સેવા એ કરી કે તેમણે પોતાની સમજ મુજબ દરેક વસ્તુ અને ઘટનાની નોંધ કરી હતી. તેઓએ બધું જ લખ્યું ખૂબ જ ધ્યાનથી. તો લોકોએ પૂછ્યું, તેઓ હજી પણ કેમ આવા જ છે? ઘણા લોકો આવ્યા અને તમને એક ક્ષણ માટે મળ્યા અને આત્મજ્ઞાની થઈ ગયા. લોકોએ પોતાને રૂપાંતરિત કર્યા ઘણી બધી રીતે, પણ તે હંમેશા તમારી બાજુમાં જ બેસે છે અને તે કેમ આવા છે? ગૌતમે એટલું જ કહ્યું કે એક ચમચી સૂપનો સ્વાદ નહીં ચાખી શકે. તમે જેને ગુરુ તરીકે ઓળખો છો તે બસ એક ચોક્કસ ઉર્જા છે, ચોક્કસ સંભાવના છે, તે વ્યક્તિ નથી. તો ભૌતિક હાજરી શું તે મહત્વની છે? તે ઘણી જ મહત્વની છે, પણ ભૌતિકનો અર્થ ભૌતિક શરીર થાય તે જરૂરી નથી. કૃપા એ કોઈ હવાઈ વસ્તુ નથી. આપણે તેને ખૂબ જ ભૌતિક બનાવી શકીએ છીએ. તે પવન જેટલી ભૌતિક છે જે તમે અનુભવો છો, તે સૂર્યપ્રકાશ જેટલી ભૌતિક છે. શરૂઆતમાં જ્યારે એક વ્યક્તિ ગ્રહણશીલ બનવાની શરૂઆત કરે છે ત્યારે ગુરુની ભૌતિક હાજરીમાં રહેવું ઘણું જરૂરી બની જાય છે, કારણ કે તમારે અનુભવ કરવાની રીત બસ જોવાની અને સાંભળવાની અને પાંચ ઇન્દ્રિયો. આને કારણે તમે તેમને તમારી આંખમાં રાખવા માગો છો, તમે કાનમાં મેળવવા માગો છો. આ રીતે તમે જાણી શકો છો કે તેઓ છે. હા, શરૂઆતમાં તે એક જરૂરિયાત છે, પણ તમારે હંમેશા ત્યાં રહેવાની જરૂર નથી. તેઓ બહુ જ ભૌતિક રીતે હાજર હશે, જુદી જુદી રીતે. તે પ્રકાશ છે જે મહત્વનો છે. તમારે લાઇટ બલ્બને ભેટવાની જરૂર નથી. તમે સૂર્યને જઈને ભેટો છો, તમે સૂર્યપ્રકાશનો આનંદ માણો છો, તે તમને પોષણ આપે છે. તમે સૂર્ય તરફ જોતા પણ નથી, છતાં સૂર્યપ્રકાશનો આનંદ માણો છો. બસ એ જ રીતે અત્યારે તે એક વ્યક્તિ પ્રતિનિધિ બની ગયો છે ઉર્જા અને તે સ્થાનનો. ગુરુની પ્રકૃતિ સમય અને સ્થાનમાં સીમિત નથી. તો એવું નથી કે તમે લાઇટ બલ્બની બાજુમાં બેસો તો જ તમને સૌથી વધુ પ્રકાશ મળે. તમે 1000 માઇલ દૂર હોઈ શકો છો અને તમે તે વ્યક્તિ કરતાં પણ વધુ કૃપા મેળવી શકો જે અત્યારે ગુરુની બાજુમાં બેઠેલી છે. ગુરુ તો હંમેશા સક્રિય છે, તે બોલે કે ન બોલે, પણ તમે તેના પર ત્યારે જ ધ્યાન આપો છો જ્યારે તે વ્યક્તિ બોલતો હોય છે. તેમના પર ધ્યાન આપવાનું શીખી જાઓ તો તમે જોશો કે તેઓ ભૌતિક રીતે તમારી સાથે જ છે, ખૂબ જ ભૌતિક રીતે. સૂર્યપ્રકાશ જેટલા ભૌતિક, તમે અનુભવો છો તે પવન જેટલા ભૌતિક. મને લાગે છે આટલી ભૌતિકતા પૂરતી છે, તેનાથી વધારે એક ઝાડ હોઈ શકે છે.